હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્યુએક સ્ટડી ઇન ગુજરાતી. ક્યુએક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 9 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 9 મે 2020 કરંટ અફેર્સ જોતા પહેલાં આપણે 8 મેના દિવસે 6 ક્વેશ્ચન પૂછેલા હતા. ક્વિઝ આપણી જે હતી એ ક્વિઝના આન્સર છે. પહેલા ક્વેશ્ચનનો આન્સર છે કેનેડા, બીજાનો છે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા એવોર્ડ, ત્રીજાનો છે હબલ, ચોથાનો છે પિનાકી ચંદ્ર ઘોષ, પાંચમા મોન્ટ્રિયલ કેનેડા અને છઠ્ઠો રૂબલ. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની જે ક્વિઝ છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે ઉત્તર કોરિયાની રાજધાની અને ચલણ શું છે, કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય પ્રધાન કોણ છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOના અધ્યક્ષ કોણ છે, ઝારખંડના વર્તમાન મુખ્ય પ્રધાન કોણ છે. ઓકે, જે 5 ક્વેશ્ચનો આપવામાં આવેલા છે એ 5 ક્વેશ્ચનોના આન્સર આપણા વિડીયોની અંદર સમાવેલા જ છે. તો વિડીયોને આપણે એ રીતે જોવો કે એમાંથી આપણને આ બધા જ ક્વેશ્ચનોના આન્સર મળી શકે, અને આન્સર જે પણ મળે છે એ આપણે કોમેન્ટ બોક્સમાં લખતું રહેવાનું છે. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT એલ્યુમની કાઉન્સિલે ભારતના પ્રથમ COVID-19 કસોટી બસ કયા ભારતીય શહેરમાં શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો, એ શરૂ કરવામાં આવેલી છે મુંબઈમાં. હવે વાત કરીએ છીએ કે પાન IIT એલ્યુમની ઇન્ડિયા એટલે કે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ IIT ટેકનોલોજી IIT જે છે એની જે એલ્યુમની જે છે એમને પાન IIT એલ્યુમની તરીકે ઓળખવામાં આવે છે, કે તમામ IIT જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર લાવનાર જે સંગઠન છે, જે સંસ્થા જે બનાવવામાં આવેલી છે એનું નામ છે પાન IIT એલ્યુમની, જેનું રજિસ્ટ્રેશન 20 સપ્ટેમ્બર 2006 થયેલું છે. મુખ્ય મથક IIT દિલ્હી નવી દિલ્હીમાં આવેલું છે. જેના અધ્યક્ષ રામનાથ એસ મણિ છે અને વાઇસ ચેરમેન પવનકુમાર છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે આદિજાતિ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર નાના વન ઉત્પાદક માટે તેમજ ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ અંતર્ગત તાજેતરમાં કેટલીક વસ્તુઓ લેવામાં આવેલી છે, કેટલીક અનાજ, કેટલા જ પાકો લેવામાં આવેલા છે, એ કેટલા પાકો છે ટોટલ જે MSP અંતર્ગત લેવામાં આવેલા છે. તો મિત્રો, એ 49 પાકો છે. ભારતના એવા એક રાજ્યનું નામ જણાવો જેમણે ગ્રામીણ રોજગાર નિર્માણ માટે બિરસા હરિત ગ્રામ યોજના, નિલંબર પિતંબર જલ સમૃદ્ધિ યોજના, જાલ નથી જલ છે, જલ સમૃદ્ધિ યોજના અને વીર શહીદ પોટો હો ખેલ વિકાસ યોજના નામની યોજનાઓની શરૂઆત કરવામાં આવેલી છે. તો મિત્રો, એ રાજ્યનું નામ છે મિત્રો ઝારખંડ. હવે જો વાત કરીએ છીએ ઝારખંડ વિશે, તો ઝારખંડની રાજધાની રાંચી છે અને મુખ્યમંત્રી હેમંત સોરેન છે. સત્તાવાર પક્ષી એટલે કે રાજ્ય પક્ષી છે એશિયન કોયલ, જે આપણી કોયલ કહેવાય છે એવી એશિયન કોયલ છે. સત્તાવાર પ્રાણી છે ઇન્ડિયન એલિફન્ટ એટલે કે ભારતીય હાથી. હવે વાત કરીએ છીએ નિલંબર પિતંબર જલ સમૃદ્ધિ યોજનાનો હેતુ છે પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ, વરસાદી પાણી અને ભાગેલા ભૂગર્ભ જળની બચત માટે કૃષિ પ્રાણી સંગ્રહ એકમ બનાવવાનો છે. જે એવી જ એક યોજના છે ગુજરાતની કે જે પાણીનો સંગ્રહ છે, ભૂગર્ભ જળને રિચાર્જ કરવાની બાબતો છે, આ જે છે બાબતો છે એ ટોટલની અલગ જ રીતે જે ગુજરાત સરકારની એક યોજના છે. તળાવો, નદી કે નદીનો કાંપ ઊંડો કરવો, તળાવો ઊંડા કરવા, આ બધી બાબતની ગુજરાત સરકારની જે યોજના છે એ યોજના તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. ઓકે, બીજી યોજના છે બિરસા હરિત ગ્રામ યોજના. એ મનરેગા દ્વારા વાવેતર, જાળવણી, જમીનકામ અને વનીકરણ શરૂ કરવા માટે 5 લાખથી વધુ પરિવારોને 100 ફળ આપનાર છોડ પૂરા પાડીને 2 લાખ હેક્ટર 2 લાખ એકર સરકારી જમીનનો ઉપયોગ કરવા માટે વનીકરણ કરવા માટેની યોજના છે. અને ત્રીજી યોજના એમની છે વીર શહીદ પોટો હો ખેલ વિકાસ યોજના. રમતગમતને ગ્રામીણ રોજગાર યોજનાઓ સાથે જોડવા માટેનો છે. આ યોજના દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લગભગ 5000 રમતોના મેદાનોની રચના, જે
જે ઝારખંડ રાજ્યની અંદર આવેલા કુલ 4300 ગ્રામ પંચાયતોમાં દરેક ગ્રામ પંચાયતમાં એક એક રમતગમતનું મેદાન બનાવવાની એક યોજના ઘડવામાં આવેલી છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબી એ જાહેરાત કરી કે તે SMEમાં હિસ્સોધારકોને શિક્ષિત કરવા માટે ઇન્ડિયા SME સર્વિસીસ પ્લેટફોર્મ નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરશે. સિડબીના હાલના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, આપણે વારંવાર સિડબી વિશે વાત કરી છે, જેના હાલના અધ્યક્ષ છે મોહમ્મદ મુસ્તફા, જે લખનૌ ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. અધ્યક્ષ અને MD છે મોહમ્મદ મુસ્તફા, જે આપણે વાત કરી ચૂક્યા છીએ. ઓકે, સિંગાપુર સ્થિત DBS બેંક મુજબ નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતની સુધારેલી GDPની આગાહી શું કરવામાં આવેલી છે? તો મિત્રો, ભારતની સુધારેલી GDPની આગાહી 1% કરવામાં આવેલી છે. DBSની વાત કરીએ તો એનું મુખ્ય મથક સિંગાપુર છે અને એના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે પિયુષ ગુપ્તા. નીચેનામાંથી કોને US પ્રતિનિધિ તરીકે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટમાં નિમણૂક આપવામાં આવેલી છે? તો મિત્રો, એ મૂળ ભારતીય અમેરિકન છે, જેમનું નામ છે અશોક માઇકલ પિન્ટો, જે અહીંયા આપણે લખેલું છે કે ભારતીય અમેરિકન વકીલ છે અશોક માઇકલ પિન્ટો. ઓકે, કૃષ્ણન રામચંદ્રનને મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સના MD અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. મેક્સ બુપાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, મેક્સ બુપાનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. શ્રીકાંત માધવ વૈદ્યને કયા ભારતીય PSUના નવા અધ્યક્ષ તરીકે નિમવામાં આવેલા છે? તો મિત્રો, શ્રીકાંત માધવ વૈદ્યને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક અધ્યક્ષ તરીકે નિમવામાં આવેલા છે. ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં 2020 પુલિત્ઝર એવોર્ડ જીતનાર ભારતીય પત્રકારનું નામ આપો. તો મિત્રો, એ ભારતીય પત્રકારનું નામ છે દર યાસીન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદ. ત્રણે ત્રણ વ્યક્તિઓને ફીચર ફોટોગ્રાફ કેટેગરીની અંદર પુલિત્ઝર એવોર્ડ જીત્યા છે, કે જે ત્રણે ત્રણ વચ્ચે એ એવોર્ડને શેર કરવામાં આવશે. 1917 એટલે કે 1997-1970 સ્થાપિત થયેલ પુલિત્ઝર પ્રાઇઝ એ અખબાર, મેગેઝિન અને ઓનલાઈન જર્નાલિઝમ સાહિત્ય અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સંગીત રચનાઓની ઉપલબ્ધિ માટે એવોર્ડ આપવામાં આવેલો છે. તે કોલંબિયા યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નાઝી જર્મની પરના જે વિજયની 75મી વર્ષગાંઠ નિમિત્તે બીજા વિશ્વયુદ્ધના મેડલ તરીકે યાદગાર એવોર્ડ કોને એનાયત કરે છે? તો મિત્રો, એ ઉત્તર કોરિયાના જે વડા છે કિમ જોન ઉન, એને આ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. રશિયાની વાત કરીએ તો રાજધાની મોસ્કો છે, ચલણ રશિયન રૂબલ છે, અને જો ઉત્તર કોરિયાની વાત કરીએ તો એની રાજધાની પ્યોંગયાંગ છે અને ચલણ ઉત્તર કોરિયન વોન છે. ઓકે, કેનેડાના નિકોલસ સી ક્રુપ્સ ઓસ્ટ્રેલિયાના જોસેફ જે લેન્ડસબર્ગ અને USAના રિચાર્ડ H વોરિંગને માર્ક્સ વોલેનબર્ગ પ્રાઇઝ 2020 3PG મોડેલ માટે શેર કરેલો છે. માર્ક્સ વોલેનબર્ગ પ્રાઇઝ નીચેનામાંથી શેના માટે આપવામાં આવેલા છે? તો એ વન ક્ષેત્ર માટેનું એક નોબલ પ્રાઇઝ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બિન સંયુક્ત ચળવળ એટલે કે નામના સંપર્ક જૂથની ઓનલાઈન બેઠકમાં હાજરી આપી છે, જે નામના વર્તમાન અધ્યક્ષ ઇલહમ અલિયેવની અધ્યક્ષતામાં યુનાઇટેડ વિરુદ્ધ COVID-19 થીમ પર કરવામાં આવેલી છે. ઇલહમ અલિયેવ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો મિત્રો, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ છે. કેન્દ્રીય રાજ્યપ્રધાન નોર્થ ઇસ્ટ રિજિયન એટલે કે ડોનરના વિકાસ મંત્રી જીતેન્દ્રસિંહે તાજેતરમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વાંસની સંમેલનમાં ભાગ લીધો હતો. ઉત્તર પૂર્વમાં ભારતના વાંસના અનામતનો હિસ્સો કેટલા ટકા છે? તો મિત્રો, એ 60% હિસ્સો એમનામાં આવેલો છે. ઓડિટની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે 7 સભ્યોની સમિતિની રચના કરનાર મંત્રાલયનું નામ જણાવો. તો મિત્રો, એ મંત્રાલયનું નામ છે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય. કોર્પોરેટ બાબતના મંત્રાલય જે કેન્દ્રીય પ્રધાન છે નિર્મલા સીતારમણ, આપણે વારંવાર ચર્ચા કરી છે, પરંતુ એમનું મતક્ષેત્રની બાબતમાં આપણે ચર્ચા નથી કરી. એમનું મતક્ષેત્ર છે કર્ણાટક.
राष्ट्रीय प्रधान जे छे राज्य कक्षाना प्रधान छे अनुराग सिंह ठाकुर जेनो मत विस्तार छे हमीरपुर हिमाचल प्रदेश। इन्स्योरन्स रेग्युलेटरी एंड डेवलपमेंट ऑथोरिटी ऑफ इंडियाए वीमा वचेटियाओ माटे धोरणसरनी एटले के कायदेसरनी व्यावसायिक वर्तर नीति माटे एक पेनल बनावी छे जे तमाम वीमादाराओए द्वारा जारी करवामां आवी हती। तो ए पेनलना वड़ा कोण छे? तो यज्ञप्रिया भारत जे छे एक पेनलना वड़ा छे। IRDEA इन्स्योरन्स रेग्युलेटरी एंड डेवलपमेंट ऑथोरिटी ऑफ इंडिया विषे जो बात करिए तो मुख्य मथक हैदराबाद तेलंगाणा में आवेलू छे। वीमाना नियमन अने पुनःनिर्माण माटे एक स्वायत्त अने वैधानिक संस्था तरीके वीमा नियमनकारी अने विकास अधिनियम IRDEA एक्ट 1990 द्वारा बनावामां आवेलो हतो जेना अध्यक्ष अत्यारे छे सुभाष चंद्र खूंटिया। कल्पतरु पावर ट्रांसमिशन लिमिटेडे कल्पतरु सतपुरवा ट्रांसको प्राइवेट लिमिटेडमां कई कंपनी ने संपूर्ण हिस्सो वेचवानो सफलतापूर्वक पूर्ण करवानी जाहेरात करी छे। तो मित्रों CLP इंडिया ने DRDO ની કઈ પ્રયોગશાળાએ ઝડપી અને રાસાયણિક મુક્ત સેનિટાઇઝર માટે યુવી બ્લાસ્ટર અને અલ્ટ્રાવાયોલેટ જીવાણુ નાશક ક્રિયા ટાવર બનાવેલો છે? તો મિત્રો એ નું નામ છે લેઝર વિજ્ઞાન અને તકનીકી કેન્દ્ર, જેને લાસ્ટેક પણ કહેવામાં આવતું હોય છે। DRDO ની વાત કરીએ તો સંરક્ષણ પ્રધાન જે છે DRDO ના જેની અંડરમાં કામ કરે છે, તો એ સંરક્ષણ મિનિસ્ટ્રીની અંદર કામ કરે છે, એના અંડરમાં કામ કરે છે, તો એના મિનિસ્ટર છે રાજનાથસિંહ। DRDOના અધ્યક્ષ કહી શકાય, એના ચેરમેન કહી શકાય, તો જી સતીશ રેડ્ડી કહી શકાય છે, અને જી સતીશ રેડ્ડી પણ ક્યાંક જોવા મળશે અને ક્યાંક જી સતીશ રેડ્ડી પણ જોવા મળશે, જેના રચના કરેલી છે 1958માં, એનું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં। SN બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસના વૈજ્ઞાનિકોએ COVID-19ની સારવાર માટે એક્સિડેટિવ તાણમાં ફેરફાર કરવા માટે નેનોમેડિસિનનો વિકાસ કર્યો છે। SNBNCBS ક્યાં સ્થિત છે? તો મિત્રો SNBNCBS કોલકાતામાં છે। SNB વચ્ચે વાત કરવા નીકળ્યો તો એના ડાયરેક્ટર છે સમિત કુમાર રે, એના ડીન છે વિશ્વજીત ચક્રવર્તી। 1986માં જેની સ્થાપના થઈ છે એનું સ્થાન છે કલકત્તા। CSIR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સના સંશોધનકારોએ CIM પૌષક અને હર્બલ કપ સિરપ નામના બે હર્બલ પ્રોડક્ટ્સ વિકસિત કર્યા છે, જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિઓને વેગ આપે છે। CIMAP ક્યાં આવેલું છે? તો એ મિત્રો લખનૌમાં આવેલું છે। જેમ્સ એમ બેગ્સ, જેનું તાજેતરમાં નિધન થયું છે, તે કઈ અવકાશ એજન્સીના ભૂતપૂર્વ સંચાલક હતા? તો મિત્રો એ નાસાના ભૂતપૂર્વ સંચાલક હતા। વિશ્વ અસ્થમા દિવસ જે 5 મેના દિવસે મનાવવામાં આવેલો હતો, દર વર્ષે 5 મેના દિવસે મનાવવામાં આવે છે, તો આ દિવસની થીમ શું હોય છે? આ વખતે 2020માં શું થીમ હતી? તો એમની થીમ હતી અસ્થમામાં પૂરતા પ્રમાણમાં મૃત્યુ, ઇનફ અસ્થમા ડેથ। મિડવાઇફનો આંતરરાષ્ટ્રીય દિવસ વાર્ષિક ધોરણે 5 મેના દિવસે મનાવવામાં આવે છે, પરંતુ આ વખતનો એની થીમ હતી મહિલાઓ સાથે મિડવાઇફ્સ ઉજવણી, નિર્દેશન, એકત્રીકરણ, એક થવું હવે અમારો સમય છે। મતલબ મિડવાઇફ્સ વિથ વુમેન સેલિબ્રેટ ડેમોન્સ્ટ્રેટ મોબિલાઇઝ યુનાઇટ અવર ટાઈમ ઇઝ નાઉ। ઓકે, નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ તાજેતરમાં જ સરકારી ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ JM પર ધ ધારાસ કલેક્શન નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે। સારસ સંગ્રહ એ JM અને કયા મિશનની પહેલ છે? તો મિત્રો JM અને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જે છે એના અંતર્ગત કામ કરે છે। ભારતીય રાજ્યનું નામ આપો જેમણે લોકડાઉનના કારણે રાજ્યમાં ફસાયેલા અન્ય રાજ્યના લોકો માટે એક્ઝિટ એપ્લિકેશન નામની એપ્લિકેશનની શરૂઆત કરી છે। તો મિત્રો એ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એની રાજધાની કોલકાતા છે, મુખ્યમંત્રી CM મમતા બેનર્જી છે, રાજ્યપાલ જગદીપ ધનખર છે। મિત્રો આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે। જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો, હજી સુધી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક યુ, આભાર।